હવે આગળ વાત કરીએ તો ડભોઈ નગર ખાતે શિવાજી મહારાજની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ. ડભોઈ નગરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે એપીએમસી ખેતીવાડી બજાર ખાતેથી તાંડવ સેના દ્વારા ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તથા નગરના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા છત્રપતિ શિવાજી મહારાજની જય જયકાર સાથે શહેરના વિવિધ માર્ગોમાં ફેરવવામાં આવી હતી. લાલભાઈ પઠિયારા, ZSTV, ડભોઈ. મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ. સ્વાભાવિક છે કે શિવાજી મહારાજ નું નામ આવે એટલે માં ભવાની ને પણ યાદ કરવામાં આવે, અને જ્યારે જય ભવાની જય શિવાજી નો નારો લાગતો હોય ત્યારે તમામ હિન્દુઓમાં એક જોશ અને જુસ્સો અને એક ઉત્સાહનું વાતાવરણ. આજે ગર્ભાવતી નગરી ખાતે તાંડવ સેના દ્વારા શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને ગર્ભાવતી નગરી આજે ભગવામય બની છે. શિવાજી મહારાજ સનાતન ધર્મ માટે અને હિન્દુઓના રક્ષણ માટે પૂરી જિંદગી લડાઈઓ લડી હતી અને હિન્દુઓને ગૌરવ અપાવ્યું હતું, ત્યારે એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ એમના નામ અને એમના કામ પ્રમાણે જ ઉજવાય અને તાંડવ સેનાને અભિનંદન આપું છું. ખૂબ જ જોરશોરથી આજે આ શોભાયાત્રાનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા છે અને સમગ્ર નગરીમાં કેસરીઓ માહોલ ઊભો કરાયો છે. એ બદલ તાંડવ સેનાને અભિનંદન, આભાર.